અખિલેશના રાજપુરોહિત સમાજે બાઇક ચાલકને સ્ટેરિંગ ગાર્ડ લગાવી આપ્યા હતા. ભરૂચની પટણગોળીમાં ગોળો કપાવાની ઘટના બાદ સમાજ દ્વારા વાહન ચાલકોની સુરક્ષા માટે પહેલ કરવામાં આવી હતી. મકર સંક્રાંતિની તૈયારીઓ ખૂબ જ જોરમાં ચાલી રહી છે, પરંતુ ઘણા પરિવારો માટે મકર સંક્રાંતિનો તહેવાર માતમમાં પલટાઈ ગયો હોય તેમ અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. અનેક જગ્યાઓ ઉપર પતંગની દોરીથી ગળું કપાવવાના કિસ્સામાં પણ ઘણા સામે આવી રહ્યા છે. ભરૂચ શહેરમાં પણ પતંગના દોરાથી ગળા કપાવવાના 3 કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, જેમાં એક મહિલાનું મોત પણ પતંગના દોરાના કારણે જ નિપજ્યું હતું. જેને ધ્યાનમાં લઈ આજરોજ અંકલેશ્વર શહેરની અંડર રાજપુરોહિત સમાજના યુવાનો દ્વારા વિનામૂલ્ય મોટરસાયકલ ઉપર પતંગથી દોરીથી બચવા માટે મોટરસાયકલ ઉપર તાર લગાવી આપવામાં આવ્યા હતા અને માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ખૂબ માત્રામાં લોકોએ પોતાના મોટરસાયકલ ઉપર પતંગના દોરાથી બચવા માટે તાર લગાવ્યા હતા અને રાજપુરોહિત સમાજના પરેશ રાજગોર સહિત યુવાનો દ્વારા મકર સંક્રાંતિની ઉજવણી શાંતિપૂર્ણ કરવામાં આવે તે માટે અપીલ પણ કરવામાં આવી હતી. મારું નામ પરેશ રાજગોર છે. 2-3 દિવસ પહેલાં અંકલેશ્વર અને ભરૂચમાં બનાવ બન્યા છે. દોરીથી ગળા કપાઈ જવાના બનાવ બનતા અમે પુરોહિત સમાજના યુવાનો ભેગા થઈ અહીંયા ભરૂચી નાખે અંકલેશ્વર ખાતે બાઇક ઉપર જતા બાઇક ઉપર જેમને ગાર્ડ નથી તેમને ગાર્ડ લગાવીને આપ્યા અને આવનાર કોરોના મહામારીમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું અને ઉત્તરાયણ સુધી અમે આ પ્રમાણે વિતરણ કરીશું. દરેકને વિનંતી પોતાની સાવધાની રાખે, માસ્ક પહેરો અને ગાર્ડ લગાવો.